મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે રવિ રાદડિયા. ધોરણ 11 કોમર્સ વાણિજ્ય પ્રવાહમાં તમે લોકોએ એડમિશન લીધેલું છે અને થોડી ઘણી જે ઇન્ટ્રોડક્શનની અંદર જે માહિતી આપવાની હતી એ માહિતી પણ મેં તમને વિડીયો લેક્ચરમાં આપેલી છે. આજે આપણે ભેગા થયા છીએ, આજે આપણે શરૂ કરીએ છીએ આપણો એક વિષય જેનું નામ છે સ્ટેટ આંકડા શાસ્ત્ર. માં સરસ્વતીને ચરણોમાં વંદન કરીએ અને નવા પડાવની અંદર આપણે હવે એક ડગલું આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, આજે વિષય છે એ વિષય તમે ધોરણ 10 માં એક ચેપ્ટર આવતું હતું મેથ્સ ગણિતમાં, યાદ છે ભાઈ? આવું આંકડા શાસ્ત્ર એવું એક ચેપ્ટર આવતું હતું. 11મા શું છે, આખો એક તમને વિષય આપેલો છે. ખૂબ જ સારી એવી બુક છે, સારા એવા અંદર ગણતરીના ચેપ્ટરો આપેલા છે. બીજી વસ્તુ, ગણતરી કરવા માટે બેનિફિટ એક રહેશે. હવે શું આપી દીધું છે આપણને? કેલ્સી આપી દીધું છે કે કેલ્સીની મદદથી સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર ગમે તેટલી મોટી સંખ્યા હશે ઇઝીલી આ કેલ્ક્યુલેટરની મદદથી આપણે ગણી શકીએ છીએ. તો દરેક વિદ્યાર્થી જ્યારે પણ સ્ટેટિસ્ટિક આંકડાશાસ્ત્રનો વિષય અને નામાનામ બોલતો તો એકાઉન્ટ આ બે સબ્જેક્ટ લઈને બેસે તો કમ્પલસરી કેલ્સી લઈને બેસવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ચલો સરસ્વતી માતાના ચરણોમાં વંદન કરીએ અને આંકડાશાસ્ત્રની અંદર આપણે આજે ચેપ્ટર શરૂ કરીએ છીએ. ચેપ્ટર નંબર 3 જેનું નામ છે મધ્યવર્તી સ્થિતિના માં. શું નામ છે ચેપ્ટરનું? મધ્યવર્તી સ્થિતિના માં. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સહેલું ચેપ્ટર છે, ઓલરેડી થોડો અભ્યાસ તમે ધોરણ 10 માં કરીને આવ્યા છો. કયા ધોરણમાં? ધોરણ 10 માં. તો ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે મધ્યવર્તી સ્થિતિના માં. થોડી બેઝિક માહિતી આપી દઉં, આ ચેપ્ટરમાં તમારે કઈ કઈ માહિતી શીખવાની છે. સૌપ્રથમ પહેલા આ ચેપ્ટરમાં તમારે અભ્યાસ કરવાનો આવશે તો મધ્યક. શું આવશે? મધ્યક. યાદ છે તમે મધ્યકને શેના વડે દર્શાવતા હતા? એક્સ બાર વડે દર્શાવતા હતા. પણ મધ્યકની અંદર પાછો એક પેટા પ્રકાર પડે છે જેનું નામ છે ગુણોત્તર મધ્યક. શું નામ છે બીજું? ગુણોત્તર મધ્યક, જેને આપણે જી વડે દર્શાવીશું. શેના વડે? જી વડે. પછી એક માહિતી તમારે મેળવવાની છે મધ્યસ્થ. શેની માહિતી આવશે? મધ્યસ્થ. મધ્યસ્થને આપણે એમ વડે દર્શાવીશું. કેના વડે? એમ વડે. અને છેલ્લી માહિતી આવશે વિદ્યાર્થી મિત્રો આપણી બહુલક. આ ચેપ્ટરની વાત છે, બહુલકને આપણે શેના વડે દર્શાવીશું? એમ ઓ વડે. કેના વડે? એમ ઓ. બહુલકની એક બીજી સંજ્ઞા પણ છે ઝેડ, પણ આ જે જૂનો અભ્યાસક્રમ હતો એની સંજ્ઞા છે એટલે આપણે એને યાદ રાખવાની નથી. આપણે આ નવી સંજ્ઞા યાદ રાખીશું. બહુલક માટેની સંજ્ઞા શું છે? એમ ઓ. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 ચાર વસ્તુ શીખવાની છે. મધ્યક અથવા નું બીજું નામ છે સમાંતર મધ્યક. મધ્યક અથવા સમાંતર મધ્યક. બીજું આપણે શીખવાનું છે ગુણોત્તર મધ્યક. ત્રીજું શીખવાનું છે મધ્યસ્થ અને ચોથું શીખવાનું છે બહુલક. આ ચેપ્ટરનો જેટલો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશો એટલું તમારું મગજ પાવરફુલ બનશે. બીજું, કેલ્ક્યુલેટરની અંદર કેલ્ક્યુલેશનમાં સ્પીડ આવશે. કેલ્ક્યુલેટરની અંદર સરવાળો કરવામાં, બાદબાકી, ગુણાકાર, ભાગાકારમાં તમારી ઝડપ વધશે. આ ચેપ્ટરની પ્રેક્ટિસ કરશો એટલે. ક્લિયર? તો ચલો આ ચેપ્ટરના પહેલા પડાવની અંદર આપણે પ્રવેશ કરીએ અને આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 3.1. પહેલું સ્વાધ્યાય. જો તમારી પાસે બુક હોય તો બુકની અંદર રકમ આપેલી છે, બુક ના હોય તો મેં
બોર્ડ ઉપર રકમ લખેલી છે એની અંદર પહેલા નંબરનો દાખલો એક નર્સરીમાં ઉગાડવામાં આવેલ છોડની સપ્તાહદીઠ વૃદ્ધિ સેન્ટીમીટરમાં નીચે પ્રમાણે છે છોડની વૃદ્ધિનો મધ્યક શોધો શું શોધવાનું કીધું છે મધ્યક શોધો મધ્યક અહીંયા જોવો તો આ શોધવાનું કીધું છે x બાર શોધો વિદ્યાર્થી મિત્રો સાઈડમાં હું તમને સમજાવું છું x બાર ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થાય સિગ્મા x / n સૂત્ર શું થશે સિગ્મા x / n સિગ્મા x એટલે સરવાળો સિગ્મા x એટલે સરવાળો કોનો તો કે x નો n બરાબર તો કે અવલોકનની સંખ્યા n બરાબર શું કહેવાશે અવલોકનની સંખ્યા આ ખાસ ધ્યાન રાખજો મધ્યક શોધવા માટેનું સાદું સૂત્ર સિમ્પલ ઘણા બધા આવતા વર્ષે ધોરણ 12 માં પણ આ સૂત્ર તમને ઉપયોગી થશે ખાસ ધ્યાન રાખજો ધોરણ 12 માં પણ આ સૂત્ર ઉપયોગી થશે ક્લિયર ચલો સૂત્રનો ઉપયોગ કરી આપણને માહિતી આપેલી છે 1.0 3.2 1.4 1.9 2.4 1.6 1.4 2.1 1.3 અને 1.5 મધ્યક શોધવાનો કીધો તો મધ્યકનો પહેલા હવે સૂત્ર લખવાનું વ્યવસ્થિત તમારો જવાબ પહેલા આપણે સૂત્ર લખીશું x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x / n સિગ્મા x એટલે સરવાળો પણ કોનો x તો અહીંયા આપણને જો અવલોકનો આપેલા છે આ બધાનો શું કરવાનો આપણે સરવાળો કરવાનો શું કરવાનો સરવાળો ચલો સરવાળો કરીએ પહેલી સંખ્યા 1.0 પ્લસ બધી સંખ્યાનો આ પ્રમાણે સરવાળો કરવાનો 3.2 1.4 1.9 2.4 1.6 તમારે ચોપડામાં એક સીધી લાઈનમાં સમાય જશે ના સમય તો આ પ્રમાણે નીચે લખવાનું 1.6 1.4 2.1 1.3 1.5 એક વખત રીચેકિંગ કરી લેવાનું કોઈ અવલોકન લખવાનું બાકી નથી ને રીચેકિંગ કરી લેવાના બધા અવલોકનો લખાઈ ગયા છે કે નહીં જેથી કોઈ અવલોકન બાકી રહી જાય નહીં બરોબર કોઈ અવલોકન બાકી રહી જવું જોઈએ નહીં ક્લિયર અંડરલાઇનિંગ છેદમાં શું છે n n બરાબર કેટલા અવલોકનોની સંખ્યા તો અવલોકનોની સંખ્યા તો ગણો તો કેટલા અવલોકન છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો ભાગ્ય કેટલા કરવાના 10 ચલો હવે શું કરવાનું છે કેલ્સીનો ઉપયોગ કરવાનો છે શેનો કેલ્સીનો અને કેલ્સીનો ઉપયોગ કરો નાનો ટોટલ કરો 1.0 3.2 1.4 1.9 2.4 1.6 1.4 2.1 1.3 અને 1.5 બધાનો સરવાળો કરો આ
જેટલા અવલોકન છે બધાનો શું કરવાનો છે સરવાળો કરવાનો છે સરવાળો કેલ્ક્યુલેટર માં તમે જોઈ શકો છો 17.8 કેટલો આવે છે 17.8 ભાગ્યા n બરાબર કેટલા છે 10 ભાગાકાર કરો હવે કેલ્સી માં 17.8 પછી કેલ્સી માં ભાગાકારની નિશાની હશે કે ભાગ્યા 10 જવાબ તમારો આવશે 1.78 કેટલો જવાબ આવશે 1.78 આ આપણને મળી ગયો છોડની વૃદ્ધિનો મધ્ય કેટલો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો 1.78 વ્યવસ્થિત એની ગણતરીને સમજવાની છે બરાબર પછી આગળ આપણે જોઈએ છીએ દાખલા નંબર 2 તો આપણે વાત કરતા હતા બીજા નંબરના દાખલાની બીજા નંબરના દાખલાની રકમ પણ બોર્ડ ઉપર લખેલી છે ચલો રકમ વાંચીએ એક રિલે રેસમાં ચાર સ્પર્ધકો એની ઉંમરનો મધ્ય 24 વર્ષ છે રકમ સમજો ધ્યાનથી એક રિલે રેસમાં ચાર સ્પર્ધકોની ઉંમરનો મધ્ય 24 વર્ષ છે પાછળથી માલુમ પડ્યું કે એક સ્પર્ધકની ઉંમર ખરેખર 27 વર્ષ હતી ખરેખર 27 વર્ષ હતી તે 25 વર્ષ એમ ખોટી નોંધવામાં આવી છે સ્પર્ધકની ખરેખર સાચી ઉંમર કેટલા વર્ષ હતી 27 વર્ષ ભૂલથી કેટલા વર્ષ ગણી નાખ્યા 25 વર્ષ જો ઉંમરનો મધ્ય 25 વર્ષથી વધારે હોય તો સ્પર્ધામાં ભાગ લઈ શકે નહીં એવો ઓપ્શન મૂકેલો છે જો ઉંમરનો મધ્ય 25 વર્ષથી વધારે આવશે તો સ્પર્ધક છે એ સ્પર્ધામાં ભાગ લઈ શકે નહીં એવો નિયમ હોય તો તેઓ ઉંમરનો મધ્ય સુધારો કર્યા પછી સ્પર્ધામાં ભાગ લઈ શકશે તમારે શું કરવાનું ઉંમરનો મધ્ય જો 25 કરતા વધારે આવે તો એને સુધારવાનું અને સુધારો કર્યા પછી એ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે આવી ઇન્ફોર્મેશન આવી રકમ તમને આપેલી છે રકમો ઓળખો સ્પર્ધકો કેટલા 4 4 સ્પર્ધકો એટલે શું કહેવાય અવલોકનની સંખ્યા એટલે m બરાબર કુલ સંખ્યા છે ચલો હું અહીંયા લખું છું બધી વિગત n બરાબર કેટલા છે 4 એ 4 સ્પર્ધકોની ઉંમરનો મધ્ય કેટલો આપેલો છે 24 તો મધ્યકને શું કહેવાય x બાર તો x બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે 24 પાછળથી ખબર પડી કે x સ્પર્ધકની ખરેખર સાચી ઉંમર કેટલા વર્ષ હતી 27 વર્ષ તો અહીંયા આપણે લખીએ છીએ સાચી ઉંમર કેટલા વર્ષ 27 વર્ષ તે 25 વર્ષે ખોટી નોંધવામાં આવી તો ખોટી ઉંમર કેટલી અહીંયા સુધી જો દાખલો બનાવું છું અત્યારે એની પછીની રકમ બાકી છે ક્યાં સુધી આપણે એમ ખોટી નોંધવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો તમે ખોટી નોંધ કરી તો તમને જે મધ્ય મળ્યો એ પણ કેવો હોય ખોટો જ હોય કે ના હોય સામાન્ય વિચારવાનું છે આપણે દાખલો ગણીએ છીએ એક રકમ આપણાથી ખોટી લેવાય તો આપણો જવાબ કેવો થાય ખોટો સમજાવો અહીંયા આપણે આ રકમનું ટોટલ કર્યું અહીંયા 3.2 છે 3.2 ની જગ્યાએ હું 3.5 લખું તો x બાર શું આવે ખોટો આવે કે ના આવે એ જ વસ્તુ અહીંયા થઈ છે કે અવલોકનનો સરવાળો કરતા હતા અવલોકનનો સરવાળો સાચો કેટલો હતો
27 ભૂલથી તમે કેટલું લઈ લીધું ટોટલ 25 તો શું કરશો હવે તો પહેલા x બાર નું ટોટલ લખવાનું x બાર નું શું લખવાનું ટોટલ તો ટોટલ લખવા માટે પહેલા એનું સૂત્ર x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x અપોન n આવું સૂત્ર છે જે માહિતી આપેલી હોય માહિતી x બાર કેટલા છે 24 સિગ્મા x આપેલો છે નથી આપેલો તો એમ નામ લખી નાખો n બરાબર કેટલા સ્પર્ધક છે 4 દસમા ધોરણમાં નિયમ શીખી ગયા બરાબરની જમણી બાજુ ભાગાકારમાં સંખ્યા હોય તો એને ડાબી બાજુ લાવો તો ક્યાં આવતી રહે ગુણાકારમાં આવું શીખી ગયા ચલો કેલ્સી ની અંદર કેલ્સી નો ઉપયોગ 24 ગુણ્યા 4 કરો કોનો જવાબ મળ્યો સિગ્મા એક્સ આનો જવાબ મળી ગયો 6 નો પણ આ કેવો જવાબ હશે કેવો જવાબ હોય ખોટો હોય કારણ કે તમે ભૂલથી કેટલા લઈ લીધા છે 25 ને ગણતરી કરેલી છે આગળ તો હવે આને સુધારવો પડે આપણે તો સુધારવા માટે શું કરશું તો સુધારવા માટે એક ગણતરી છે લખવાનું આપણે સાચો સિગ્મા એક્સ શોધવો છે ને તો સાચો સિગ્મા એક્સ બરાબર પેલા ખોટા સિગ્મા એક્સ નું ટોટલ કેટલું છે 96 હવે એક નિયમ યાદ રાખજો સાચી વસ્તુ હંમેશા પ્લસ થાય ખોટી વસ્તુ હંમેશા માઇનસ થાય સાચી વસ્તુ હંમેશા પ્લસ ખોટી વસ્તુ હંમેશા માઇનસ તો સાચી ઉંમર કેટલી હતી 27 તો સાચી વસ્તુ અહીંયા પ્લસ કરો ભૂલથી ખોટી કેટલી લઈ લીધી તમે 25 તો 25 માઇનસ કરી લો ચલો કેલ્સી નો ઉપયોગ કરો ટોટલ કરો 96 + 27 - 25 ટોટલ કેટલું આવે છે 98 આ કોનો જવાબ મળ્યો સાચો સિગ્મા એક્સ સાચો સિગ્મા એક્સ મળે પછી હવે તમારે શોધવાનો છે છેલ્લો પોઈન્ટ સુધારેલ એક્સ બાર સૂત્ર એનું જ રહેશે પણ કેવો સુધારેલો કારણ કે આ જવાબ તો કેવો હતો ખોટો હતો ને હવે આપણે શું કરશું સુધારેલો સિગ્મા એક્સ શોધો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન સિગ્મા એક્સ ટોટલ કેટલું મળ્યું સાચું ટોટલ લેવાનું હવે 98 એન બરાબર સ્પર્ધક કેટલા છે 4 તો ભાગ્યા 4 ચલો ભાગાકાર કરો તો 98 / 4 કેટલો જવાબ આવે છે 24.5 વર્ષ આપણને શું મળી ગયું x બાર આ દાખલો અહીંયા સુધીનો કમ્પ્લીટ થયો હવે આગળનું વાક્ય બાકી જો ઉંમરનો મધ્ય 25 વર્ષથી વધારે હોય તો સ્પર્ધક સ્પર્ધામાં ભાગ લઈ શકે નહીં આપણને મધ્ય કેટલો મળ્યો 24.5 25 વર્ષ કરતા મોટો કે 25 વર્ષ કરતા નાનો 25 વર્ષ કરતા નાનો તો સ્પર્ધક સ્પર્ધામાં ભાગ લઈ શકે કે ના લઈ શકે લઈ શકે અહીંયા કન્ડિશન શું મૂકી છે સરળ 25 વર્ષ કરતા વધારે હોય તો ભાગ લઈ શકે નહીં પણ આપણો મધ્ય તો કેટલો આવે છે 24.5 તો છેલ્લે લખવાનું અહીં સ્પર્ધકની ઉંમર પચીસ વર્ષ કરતા ઓછી છે તેથી તે
સ્પર્ધામાં ભાગ લઈ શકે કારણ કે અહીંયા આપણને પ્રશ્ન પૂછેલો છે જો 25 વર્ષ કરતા વધારે આવત તો આપણે સ્પર્ધકના મધ્યકમાં શું કરવું પડે સુધારો કરવો પડે શું કરવું પડે સુધારો ક્લિયર આ દાખલા હોમવર્કમાં તમારે પણ ગણવાના છે હોમવર્ક અહીંયા હું સાઈડમાં લખું છું હોમવર્કની અંદર ચોપડીમાંથી ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 3 કયા કયા ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 3 સેમ ટુ સેમ ઉદાહરણ નંબર 1 આની જેવું છે ઉદાહરણ નંબર 3 આની જેવું છે બંનેની પ્રેક્ટિસ કરવાની છે તમારી પાસે ચોપડી નથી તો હું ગ્રુપની અંદર એની રકમનો ફોટો મોકલીશ તમારે એને હોમવર્કના ચોપડામાં ગણવાના છે એટલે તમારે સ્ટેટના કેટલા ચોપડા બનાવવાના બે એક ચોપડો હું જે અહીંયા દાખલા ગણાવું એ લખવાનો બીજો ચોપડો હું જે હોમવર્ક આપું એ બીજા ચોપડામાં લખવાનું છે એટલે સ્ટેટની અંદર ટોટલ કેટલા ચોપડા બનાવવાના છે વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખજો બે ચોપડા કેટલા બે ક્લિયર પોઈન્ટ આ બંને દાખલા એક એક વખત જે પહેલો ચોપડો છે એમાં ગણવાનો એટલે ફેર બુક છે એમાં બીજું હોમવર્ક જે આપ્યું એ હોમવર્કની બુકમાં લખવાનું છે તો ઓકે વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ મળીશું આપણે નવા વિડીયો લેક્ચરમાં